प्रमुख दिनेश गढ़वी, पीनाबेन धाड़िया, जिला पंचायत प्रमुख लक्ष्मीबेन करेण, रवि गढ़वी तेमज बड़ी संख्या में कांग्रेस कार्यकर्ता हाजर रहा था। भाजप सरकार ना विरोध सूत्रोच्चार कराया, भाजप तूने क्या किया, विद्यार्थियों को बर्बाद किया, आवा सूत्रोच्चार साथ जिला कांग्रेस समिति ना कार्यकर्ता द्वारा बिन सचिवालय, कारकुन सचिवालय, ऑफिस आसिस्टंट की भर्ती तरीके लंबावी तेमज शिक्षण नो धोरण में फेरफार करवामां आव्यो, जेनो विरोध करवामां आवेला धोरण 12 पर 2-3 वर्ष थी विद्यार्थियों तैयारी करता हता अने तेमना साथे अन्याय कर्यो होवाना आक्षेप लगावामां आव्या अने आवी क्रूर अन्याय स्वीकारवामां नहीं लेवामां आवे एवी उग्र मांग साथे आज कलेक्टर साहेब ने आवेदन पाठवामां आव्युं। गुजरात ने आ भाजप सरकार ज्यारथी बैठी छे એ દિવસથી શિક્ષણના સ્તરે ગુજરાત ધીરે ધીરે નીચલા ક્રમમાં જતું જાય છે। શિક્ષણનું વેપારીકરણ, ખાનગીકરણ અને એમાં આચરાતા અનેક જાતના કૌભાંડો દર વર્ષે 2-3 વાર બહાર આવ્યા છે। 2018માં પણ પરીક્ષાઓ થઈ, એમાં પણ પેપર ફૂટી ગયા, તલાટીઓની પરીક્ષાઓમાં પેપરો ફૂટી જાય, વનરક્ષક, પોલીસના પોલીસ રક્ષક, આ બધી અનેક નામ આપીને પરીક્ષાઓ માટે પહેલાં વિદ્યાર્થીઓને એમને બોળવાય છે। 6-6 મહિના, 8-8 મહિના સુધી યુવાન યુવતીઓ તૈયારી કરે, પૈસો ખર્ચીને ચોપડીઓ લાવે, ઘણા અનેક કોચિંગ ક્લાસીસ કરે અને જ્યારે પરીક્ષા કેન્દ્ર ઉપર જાય એટલે બોર્ડ મારેલું કે પરીક્ષા રદ થઈ ગઈ છે। આ ક્રૂર મજાક છે વિદ્યાર્થીઓ સાથે। આજે જે ગુજરાત સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે, યુવાનો સાથે, બેરોજગારો સાથે જે કર્યું છે એ કોઈ રાક્ષસ પણ ન કરી શકે એવી ક્રૂર મશ્કરી, એવી એમની ગરીબાઈની, એવી એમની બેરોજગારીની જે મશ્કરી સરકાર દ્વારા થઈ છે એ ગુજરાતનો યુવાન સહન ન કરી શકે। ગરીબ મા બાપના બાળકો જે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસમાં જઈ જઈને ગાંધીનગર ને શહેરોમાં પ્રાઇવેટ ક્લાસોમાં જે ક્લાસીસ કરીને મા બાપોને ખર્ચના ખાડામાં ઉતારીને અને હવે જ્યારે એમ એક રોજગારીની આશા સાથે પરીક્ષાની તૈયારી કરી, બધાએ ફોર્મ ભર્યા, ચલણ ભર્યા સરકાર દ્વારા લેવાતા અને હવે છેલ્લા ટાઈમે સરકાર કહે કે ના, હવે અમે 12મા ધોરણવાળાને લેવા માગતા નથી, અમારાથી ભૂલ થઈ ગઈ છે, એવી એક ક્રૂર પ્રકારની મજાક કે મશ્કરી સરકાર જે મા બાપ છે એને જે યુવાનો સાથે કરી છે એ માફીને પાત્ર નથી। આ ગુજરાતની આ ભાજપની સરકાર અવારનવાર વિદ્યાર્થીઓ સાથે જે આ મજાક કરી રહી છે, પહેલાં જે ટાટની પરીક્ષા હતી, તલાટીની પરીક્ષા હતી અને હવે પણ આ બિન સચિવાલયની પરીક્ષા જે છેલ્લી ઘડી એવું કહેવામાં આવે છે કે રદ રહી છે, અમારી ભૂલ થઈ ગઈ છે, 12મા ધોરણના વિદ્યાર્થીઓને આમાં આવશ્યકતા નથી, એ અમારી ભૂલના કારણે આ પરીક્ષા રદ કરવામાં આવી છે, ત્યારે આ સરકારને હું પૂછવા માગું ક્યાં સુધી આવા વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરશો, એના ભવિષ્ય સાથે ચેડા કરશો। આમાંના વિદ્યાર્થીઓ ઘણા એવા બી છે કે જે 2-3 વર્ષથી મહેનત કરે છે અને એ સિવાય પણ જે ખેડૂતના દીકરાઓ છે કે જેના મા બાપ દિન રાત કાળી મજૂરી કરીને પોતાના છોકરાઓને ભણાવવા માટેના પ્રયાસો કરતા હોય અને જે જ્યારે સરકાર એમની આ પરિસ્થિતિઓના કારણે એ જ ખેડૂતોના દીકરાઓ સાથે જે મજાક કરે છે, આ યુવાનો, આ વિદ્યાર્થીઓને મજાક કરે છે, આની ભરપાઈ જે કોણ કરશે? સરકારે ખરેખર આ વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે અને આ વિદ્યાર્થીઓને જે એમનું ચૂકવવું છે એ કોણ પૂરું પાડશે? આ સરકારને ધિક્કાર છીએ, ધિક્કારીએ છીએ અમે કે આવા યુવતો એ વાતો કરતા હતા મોટી મોટી કે